હેલો એવરીવન, આજે હું તમારા માટે જે પોડકાસ્ટ લઈને આવ્યો છું તેનું નામ છે ક્રાંતિવીર સુખદેવ થાપર. આજે તારીખ છે 7 એપ્રિલ 2020 ને મંગળવાર. શહીદો કી શહીદી સહી તો આબાદ હૈ ભારત, લહુ કે લાલ બુંદો સહી તો સાબાદ હૈ ભારત, નમન હૈ ઉન સપૂતો કો ઝૂલેદાર પર હસકર, ઉન્હી સિંહો કે કારણ હી તો સિંદાબાદ હૈ ભારત. ભારતીય સ્વાતંત્ર સંગ્રામના પ્રમુખ ક્રાંતિકારી એવા સુખદેવનો જન્મ 15 મે ઈસવીસન 1907 શ્રીમતી રલ્લાદેવી અને શ્રીમાન રામલાલ થાપરને ત્યાં પંજાબના લુધિયાણા ગામે થયો હતો. સુખદેવનું પૂરું નામ સુખદેવ થાપર હતું, પણ તેમણે ક્યારેય પોતાના નામની પાછળ થાપર નથી લખ્યું અને ક્યારેય પણ પોતાની જાતિનો ઉલ્લેખ નથી કર્યો. સુખદેવ પણ બાળપણથી જ ભગતસિંહની માફક આઝાદીની ઝંખના ધરાવતા હતા. તેમજ ભગતસિંહે તેમજ સુખદેવે બંને લાહોર નેશનલ કોલેજમાં જ વિદ્યાર્થીઓ તરીકે હતા. ખૂબ જ નાની વયના તેઓ હતા. ત્યારથી જ પિતાનું અવસાન થવાથી તેમના કાકા, તેમનું નામ હતું લાલા અચિંતનરામ, એમણે તેમની માતાને પૂર્ણ સહયોગ કર્યો હતો. તેમના કાકીજીએ પણ પોતાના પુત્રની માફક તેમનો ઉછેર કર્યો. તેમના કાકા આર્ય સમાજથી પ્રભાવિત હતા અને સમાજસેવા તેમજ દેશભક્તિના કાર્યોમાં અગ્રેસર રહેતા હતા. આનો પ્રભાવ સુખદેવ પર પણ પડ્યો. કોલેજથી પાછા આવી જ્યારે તેઓ નવરાશનો સમય હોય ત્યારે સાંજે ગલી મહોલ્લામાં રમતા અસ્પૃશ્ય બાળકોને સુખદેવ શિક્ષા પ્રદાન કરતા હતા. ભારતના એ પ્રસિદ્ધ ક્રાંતિકારીઓમાંના એક છે કે જેમની ગણતરી એમાં થાય છે કે જેમણે અલ્પાયુમાં દેશ માટે શહીદી આપી. લાલા લાજપતરાય પર થયેલ લાઠીચાર્જનો બદલો લેવા માટે જ્યારે યોજના બની ત્યારે સોન્ડર્સનો વધ કરવા માટે તેમણે ભગતસિંહ અને રાજગુરુનો પૂરેપૂરો સાથ આપ્યો હતો. આટલું જ નહીં, પરંતુ કેદીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવાના વિરોધમાં રાજનૈતિક કેદીઓ દ્વારા થયેલ હડતાલમાં પણ ભાગ લીધો હતો. સુખદેવ HSRA એટલે કે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય હતા અને HSRAના પશ્ચિમ યુનિટમાં તેઓ અગ્રણી હતા. સુખદેવે જેલ ભૂખ હડતાલ 1929 જેવી અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સુખદેવ લાહોર કન્સ્પાયરેસી કેસમાં પણ મુખ્ય દોષી હતા. ઈસવીસન 1930 જેનું સત્તાવાર ટાઇટલ ક્રાઉન વર્સિસ સુખદેવ એટલે કે તાજ વિરુદ્ધ સુખદેવ હતું, જે કેસની પ્રથમ FIR સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હેમિલ્ટન હાર્ડિંગ દ્વારા સ્પેશિયલ મેજિસ્ટ્રેટ RS પંડિતે 1 એપ્રિલ 1929 સુખદેવને પ્રથમ દોષી ઠેરવ્યા હતા. 8 એપ્રિલ 1920 ન્યૂ દિલ્હીમાં થયેલ બોમ્બ વિસ્ફોટો બાદ સુખદેવ અને તેના સહ અપરાધીઓની ધરપકડ કરાઈ અને તેમના પર સુનાવણી કરી મુકદમો ચલાવાયો અને તેમના માટે મૃત્યુ વિધાન નક્કી કરાયું. તેમણે જેલમાંથી મહાત્મા ગાંધીને લખેલો પત્ર ઐતિહાસિક દસ્તાવેજ હોવાની સાથોસાથ દેશની તત્કાલીન સ્થિતિનું પણ વિવેચન કરે છે અને કોંગ્રેસની માનસિકતા પણ દર્શાવે છે. તે સમયે ગાંધીજી દ્વારા અહિંસાનું બહાનું આપીને ક્રાંતિકારી ગતિવિધિઓ હતી એની નિંદા કરતા હતા. આના પર કટાક્ષ કરતા સુખદેવે લખ્યું કે માત્ર ભૌતિકતા કે આધાર પર કી ગઈ અપીલો કા ક્રાંતિકારી સંઘર્ષો મેં કોઈ મહત્વ નહીં હોતા ઓર નહીં હો સકતા હૈ. યહ ભી લિખા ભૌતિકતા કે આધાર પર એસી અપીલ કરના કી ઉનમેં પરસ હિંમતિ ફેલે, યહ નિતાંત અવિવેકપૂર્ણ ઓર ક્રાંતિ વિરોધી કામ હૈ, યહ તો ક્રાંતિકારીઓ કો કુચલને મેં સીધી સરકાર કી સહાયતા કરના હોગા. આમ તેમણે નિર્ભીકપણે પ્રત્યુત્તર આપ્યો. BR આંબેડકરે પણ તેમના અખબાર જનતાના સંપાદકીયમાં લખ્યું હતું કે ક્રાંતિકારીઓને પ્રચંડ લોક સમર્થન હોવા છતાં ફાંસીની સજા વધારવાના નિર્ણય માટે અંગ્રેજ સરકાર દોષી છે. તેમને લાગ્યું હતું કે આ ત્રણેયને ફાંસી આપવાનો નિર્ણય
સાચી ભાવનામાં લેવામાં આવ્યો નથી, પરંતુ લેબર પાર્ટીના નેતૃત્વ હેઠળની બ્રિટિશ સરકાર દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રતિક્રિયાના ડરથી લેવાયો છે અને ઇંગ્લેન્ડમાં જાહેર અભિપ્રાયને શાંત પાડવાની જરૂરિયાતથી આ ચલાવવામાં આવ્યું હતું. ફાંસીના થોડા અઠવાડિયા અગાઉ સહી થયેલ ગાંધી ઇરવિન કરારને કન્ઝર્વેટિવ્સે બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠા નકારી હતી. આવી સ્થિતિમાં જો બ્રિટિશ સરકાર અથવા વાઇસરોય એ બ્રિટિશ પોલીસ કર્મચારીની હત્યાના દોષી ઠેરવાયેલા એવા આ ત્રણેયને ફાંસીની સજા ફટકારી હોત તો સંસદમાં પહેલેથી જ નબળી બ્રિટિશ સરકારની ટીકા કરવાનો મોકો કન્ઝર્વેટિવોને મળી જાત. સુખદેવનું માનવું હતું, જે પણ કામ કરો તેનો ઉદ્દેશ્ય બધાની સામે સ્પષ્ટ રૂપમાં હોવો જોઈએ. અંતે 23 માર્ચ 1931 રોજ સાંજે 7 વાગે સુખદેવ અને રાજગુરુ તેમજ ભગતસિંહ સાથે ફાંસી પર ઝૂંડ્યા. આ ત્રિપુટીના નશ્વર દેહને સતલુજમાં પધરાવવામાં આવ્યો, જે અત્યારે પંજાબના હુસેનવાલા પાકિસ્તાનમાં સ્થિત છે. તેઓની યાદમાં 23 માર્ચ એ દિવસ જે છે એને શહીદ દિવસ અથવા સર્વોદય દિન તરીકે ઉજવાય છે. આઝાદી કે મતવા લોકા દેખા જબ સે ટોલા, આગ મેરે દિલ મે જોથી વો ભડકી બનકે સોલા, જાગા કુરબાની કા જઝ્બા મેરા દિલ યે બોલા, મેરા રંગ દે બસંતી ચોલા. સેલ્યુટ ટુ ઓલ કોમ્રેડ્સ, જય હિન્દ.